પરમાત્મા 16 પ્રહર દેશના પૂરી થઈ છે, ઉપર એક પ્રહર વીતી ચૂક્યો છે, અને છતાંય સૂરજમુખીના ફૂલ જેવા પ્રસન્ન છે. ક્યાંય શ્રમ નથી, ક્યાંય પ્રસ્વેદ નથી. કાર્તક માસ અમાવાસ્યાની એ તિથિ છે, ચંદ્ર નામનું એ બીજું વર્ષ, પ્રીતિવર્ધન નામનો મહિનો છે, ને નંદીવર્ધન નામનું પખવાડ્યું છે, ઉપશમ નામનો દિવસ છે, દેવાનંદા નામની રાત્રિ છે, નાગ નામનું કરણ છે, ને સર્વાર્થ સિદ્ધ નામનું મુહૂર્ત છે. સ્વાતિ નક્ષત્ર ચંદ્રનો યોગ છે. રાત્રિના 3 પ્રહર વીતી ચૂક્યા છે. અંતિમ પ્રહરની અંદર પ્રભુ પ્રવેશી ગયા છે. ચોવીયારો છઠ છે, પ્રભુનો આ અંતિમ તપ છે. 6 મહિનાથી લગાવીને છઠ સુધીની પ્રભુએ તપશ્ચર્યા કરી છે. દીક્ષા લીધી ત્યારે પણ ભગવાને છઠ કર્યો, અને આજે નિર્વાણ પામી રહ્યા છે ત્યારે પણ છઠ છે. અચાનક ઇન્દ્રનું આસન કંપાયમાન થયું છે. અવધિજ્ઞાનથી જાણી લીધું છે. દેવ દેવીઓના પરિવારની સાથે ઇન્દ્ર મહારાજા ભગવાનની સામે ઉભા રહી ગયા છે. ઇન્દ્ર જ્ઞાનથી જાણે છે ટૂંક સમયમાં પ્રભુનું નિર્વાણ છે. પ્રભુને વિનંતી કરે છે, ભગવાન આપનું ચ્યવન, આપનું જન્મ, આપની દીક્ષા, આપનું કેવળદાન. દરેક વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો, પણ આપના નિર્વાણ સમયે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યોગ છે. 27 નક્ષત્ર છે. અભિજીત, શ્રવણ, કનિષ્ઠા, સતભિષક, પૂર્વભદ્રપદા, ઉત્તરભદ્રપદા, રેવતી વગેરે, એમાં એક સ્વાતિ નામનું નક્ષત્ર છે. આપણે જે આદરા બેઠા એટલે શું? આદરા નામનું નક્ષત્ર બેઠું. એ નક્ષત્ર બેઠું એટલે હવે કેરી ખવાય નહીં, એમ સ્વાતિ નક્ષત્ર. આસો માસ અમાસ, શાસ્ત્રીય તિથિ મુજબ કાર્તિક માસ અમાસ છે. ભગવાન અત્યારે સ્વાતિ નક્ષત્ર છે, એ વખતે આપનું જે જન્મ નક્ષત્ર છે ને ઉત્તરા ફાલ્ગુની, એમાં 30મો ભસ્મક ગ્રહ પ્રવેશી રહ્યો છે. 88 ગ્રહ હોય છે, કેટલા ક્રૂર ગ્રહ હોય છે. જુઓ, જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, એસ્ટ્રોલોજી ઇઝ નોટ રોંગ, એને જોનારા ક્યારેક ખોટા હોય છે. ફસાવ છો ત્યાં તમે, અને એના કારણે આખા જ્યોતિષ શાસ્ત્રને તમે ઉડાવી દો છો. શાસ્ત્ર ખોટું નથી. આ આગમ ગ્રંથોમાંથી આવેલું જ્યોતિષ શાસ્ત્ર છે. સૂર્ય છે, ચંદ્ર છે, એમ ગ્રહ છે, નક્ષત્ર છે, તારા છે, રાશિ છે, બધું જ છે. કેટલા ક્રૂર ગ્રહ છે. ભગવાન આ ભસ્મ ગ્રહ આપના જન્મ નક્ષત્રમાં 2000 વર્ષ સુધી રહેવાનું છે. આ દુર્ગ્રહના પ્રભાવે આપના શાસનને બહુ નુકસાન થશે, શાસનનો પ્રભાવ ઘટતો જશે. અત્યારે તમારા શાસનની જેવી પૂજા ઉન્નતિ થઈ રહી છે એવી નહીં થાય. તમારા શ્રાવક શ્રાવિકા ભક્તોને બહુ સહન કરવું પડશે. હું આપનો ભક્ત હોવા છતાં પણ એને નહીં અટકાવીશ. આપણા શાસનનો સત્કાર નહીં થાય, મારાથી એ સહન નહીં થાય. હું જાણું છું કે હવે આપ ક્ષણવારમાં મુક્તિપદમાં પહોંચવાના છો, પણ એની સામે એ દેખાય છે આપની ગેરહાજરીમાં શાસનના જે બેહાલ થવાના છે. માટે ભગવંત એક વિનંતી કરું છું. દીક્ષા વખતે પણ આ સૌધર્મેન્દ્રએ પ્રભુને એક વિનંતી કરી, ખબર છે કઈ? મને નાથ તમારી સાથે રહેવા, સાથ તમારી રહેવા દો. 12.5 વર્ષ સુધી જે ઉપસર્ગોના ઝંઝાવાત આપના મસ્તક પર પડવાના છે એને દૂર કરવા માટે મને આપની સાથે રહેવા દો. પ્રભુએ એને ના પાડી. તીર્થંકરો ક્યારેય કોઈની સહાયથી કેવળ જ્ઞાન નથી મળ્યું. આજે એ જ ઇન્દ્ર ફરી એકવાર પ્રભુને વિનંતી કરે છે. ભગવાનના ભક્તોમાં ઇન્દ્રોમાં સૌધર્મેન્દ્ર છે, અને રાજાઓમાં શ્રેણી છે, શ્રાવિકાઓમાં સુલસા. દરેકની રાશિએ શ્રેણીક સુલસા ને સૌધર્મેન્દ્ર, સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર આ પ્રભુની તેજો લેશે બચાવવા માટે સળગી ગયા હતા, અને સિંહ અણગાર જંગલની અંદર પોકે પોકે રડ્યા.
કુંભ રાશિને ભગવાન મહાવીર સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ છે, પરમ ભક્ત છે. સૌધર્મેન્દ્રથી નથી રહેવાતું, ભગવાન મહારાજથી નથી રહેવાતું. એક વિનંતી કરું છું, આપ તો શક્તિમાન છો, વધુ નહીં, એક મુહૂર્ત માટે આપનું આયુષ્ય વધારી દીધું અને આપની હાજરીમાં જ ભસ્મગ્રહનો પ્રભાવ, આપની દ્રષ્ટિના પ્રભાવે નષ્ટ થઈ જશે. જે મુક્ત શત્રુને દબાવી દેવામાં સાર છે, એમાં ભસ્મગ્રહને દબાવી દેવામાં સાર છે. ભગવંત, મેં સાંભળ્યું છે જેઓ પોતાના હૃદયમાં ભગવાનને ધારણ કરે છે ને એને ક્યારેય કોઈ ગ્રહ નડતા નથી. શનિ નડે છે? નડે છે, કેમ કે અંદરમાં ભગવાનને બિરાજમાન નથી.